કાલાવડ તાલુકાના નવા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અમારા યુવા પ્રતિનિધિ સવારે 10 કલાકે અચાનક મુલાકાત લેતા જાણવા મળ્યું કે નવા ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો ભગવાન ભરોસે છે. એક બાજુ આરોગ્ય કર્મચારીઓની હડતાલના પગલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી સિવાયની તમામ કામગીરી બંધ રહેતા ઇમરજન્સી અને ગંભીર રોગોની સારવાર માટે ના છૂટકે ખાનગી હોસ્પિટલોનો આશરો લેવો પડ્યાની ફરિયાદો ઉઠવા પામી છે અને આજે તો ઓપીડી પણ બંધ જોવા મળી હતી. હાલ સમગ્ર ગુજરાતમાં હડતાલના પગલે આરોગ્ય કર્મચારી, સુપરવાઇઝર, ફાર્માસિસ્ટ જેવા પાયાના કર્મચારીઓ કામથી અરગા રહેતા પાયાની કામગીરી જેવી કે રસીકરણ, સારા આરોગ્ય તપાસણી, રોગચારા, સર્વે જેવા કામોથી નવાગામ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાને માઠી અસર થઈ રહી છે. છેલ્લા 7 દિવસથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફક્ત ઓપીડીની કામગીરી ચાલુ રહી હતી, જ્યારે આજે આ ઓપીડીની કામગીરી પણ બંધ જોવા મળી, જેના કારણે ઇમરજન્સી અને ગંભીર રોગના કિસ્સામાં લોકોને તાલુકા મથકે ધક્કો થયો હતો અને ના છૂટકે ખાનગી હોસ્પિટલનો આશરો લેવો પડતો નજરે ચડે છે. આરોગ્ય કર્મચારીઓને ચોક્કસ મુદત હડતાલના છેલ્લા 7-1 દિવસથી રસીકરણ કામગીરી ખોરવાઈ. વર્તમાન સમયમાં આરોગ્યના મેડિકલ ઓફિસરને લોકો ભગવાન અને ફાર્માસ્ટને ભગવાનના પૂજારી માનતા હોય છે, તો અહીંયા તો પૂજારી કે ભગવાન જ ગાયબ છે. આરોગ્ય કર્મચારીની હડતાલ ક્યારે પૂર્ણ થશે તે તો માત્ર ભગવાન જ જાણે. હડતાલના કારણે નવાગામ તથા આજુબાજુના ગામડાઓના બાળકો તથા સગર્ભા અને ધાત્રી માતાઓને તેમના નિયમિત શેડ્યુલ મુજબ આપવામાં આવતા રસીકરણમાં વિક્ષેપ ઊભો થયેલો છે અને મમતા દિવસના લાભાર્થીઓને ખૂબ જ પરેશાની ભોગવવી પડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રસીકરણ તેના નિશ્ચિત કરેલ સમયપત્રક મુજબ જ લાભાર્થીઓને આપવાનું હોય છે, પરંતુ કર્મચારીઓએ હડતાલના કારણે આ કામગીરીમાં ખૂબ જ ગંભીર અસર જોવા મળી રહી છે. અમારા પ્રતિનિધિ આરોગ્ય કેન્દ્ર ખાતે ગયા ત્યારે 2 વ્યક્તિને કૂતરા કરડી ગયાના કેસ હતા, પણ આરોગ્ય કર્મચારી હડતાલના કારણે કોઈ ઈલાજ ના થયો તો આમાં તો કોનો કસૂર ગણવો, જનતાનો કે પછી સરકારનો? આવું આમ જનતાઓમાં ગણગણાટ થઈ રહ્યો છે. એક બાજુ રૂપાણી સરકાર સંવેદનશીલ સરકાર કહેવાય છે, તો ક્યાં ગઈ વેદ સંવેદના? તે મોટો સવાલ છે. આવું આ સરકારને નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંડરમાં આવતા લાભાર્થીઓ દ્વારા વર્તમાન વાતાવરણમાં તંદુરસ્ત અને નિરોગી રહેવા તે માટે આરોગ્ય તંત્રનો મુખ્ય ફાળો હોય છે, તો તે માટે સરકારશ્રીને તેમાં ઘડતું કરવા લોકો ચાહી રહી છે. હર્ષલ ખંદેરિયા, ZST, જામનગર. હું ચાવંડી ગામ થી આવું છું. કાલ 8 વાગ્યાનું કૂતરું કારું કૂતરું કડે પડેલું છે સાહેબ. કાલે રવિવાર હતો, કાલે રજા ઉપર હતા, પણ આજ પણ રજા ઉપર છે. અહીંયા અહીંયા કેસ લખાવવાનું કીધું તો કેસ લખાવવામાં કી છે કે કાલ આવશે, રજા ઉપર છે, હડતાલ ઉપર છે સાહેબ. અને બીજું કે ફોન ઉપાડતા નથી, નકર ફોન ઉપર લખી દઈએ તો હમણાં ઇન્જેક્શન મારી દઈએ તો 24 કલાક તો થઈ ગઈ. તો હજી એમ કહીએ કાલે આવશે, 4 કહીએ કે કાલે કદાચ આવશે, ત્યાંથી વિઝિટ પૂરી થાય તો અમારી